अयोध्या भव्य राम मंदिर निर्माण माटे नी कामगीरी करवामां आवी रही छे। त्यारे सूरत नी 11 वर्षीय दीकरीए 4 रामकथा करी 50 लाख रूपया निधि एकत्र कर्या अने आ रूपया ने राम मंदिर निर्माण माटे समर्पित कर्या छे। धोरण 6 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ભાવિકા મહેશ્વરીએ લોકડાઉનના સમયમાં અભ્યાસી સાથે રામાયણ પઠન અને ભગવદ્ ગીતાનું અધ્યયન કર્યું। ભાવિકાએ ભગવાન રામનો મહિમા જાણ્યો અને રામકથાનું વાંચન કરવાની શરૂઆત કરી। 11 વર્ષની ઉંમરે 4 રામકથા કરી ભાવિકાએ 50 લાખની નિધિ એકત્ર કરી છે। ભાવિકા મહેશ્વરી વ્યાસપીઠ પર બેસી રામકથા કરે છે। હજારોની સંખ્યામાં લોકો રામકથા સાંભળે છે અને આ સાથે ભાવિકા અને તેના શ્રોતાઓને પણ રામ મંદિરના નિર્માણ માટે નિધિ અર્પણની અપીલ કરી છે। देखिए कि अभी लॉकडाउन आया था तो मैंने मेरी पढ़ाई के साथ भागवत पुराण पढ़ी, रामायण पढ़ी। तो जब हमने देखा कि है ना जो सीनियर सिटीजन हैं वो भी भव्य राम मंदिर में योगदान दे रहे हैं तो हमने सोचा कि हमें क्या योगदान देना चाहिए। तो हमें एक आइडिया आया कि हमें राम कथा करनी चाहिए। तो अब तक मैंने 4 राम कथाएं की है जिसमें 50 लाख रुपए तक की समर्पण निधि हमने इकट्ठी की है। और राम कथा करने की प्रेरणा मुझे मेरे नाना जी, नानी जी, दादी जी एवं मेरे मम्मा पापा से मिली है। बिटिया भाविका महेश्वरी ने अभी राम मंदिर के लिए 4 कथाएँ की और लगभग 50 लाख रुपये समर्पण निधि इकट्ठी की। ये पूरे देश में पहली घटना है जिसमें कथा के द्वारा जो भव्य मंदिर बन रहा है उसमें योगदान किया जा रहा है। और राम जी जो महापुरुष है हमारे लिए, उसमें कोई धर्म का बंधन नहीं है। मैं एक बात बोलता हूँ कि यदि भाई भाई कैसा रहे, पति पत्नी का कैसे संबंध रहे, पिता पुत्र का क्या संबंध होना चाहिए, ये यदि अपने देखना कोई भी धर्म के लिए, तो राम जी ने जो एग्जाम्पल दिए है जीवंत, जो उन्होंने जिया है, जिस तरह से उन्होंने बताया, भरत मिलाप, राम भरत मिलाप हो, राम लक्ष्मण का हो, राम जी सीता का हो, दशरथ जी और राम जी का रिलेशन हो, तो बहुत सुंदर तरीके से ये कथा में वो बात रखती है। कहीं ना कहीं बहुत बड़ी निधि भी आई और साथ में लोगों को एक जो अभी कलयुग में बहुत बड़ी प्रॉब्लम है, तलाक बढ़ रहे हैं, लोगों में झगड़े बढ़ रहे हैं, लाखों मामले को कोर्ट में पेंडिंग है, तो ये सब मिला के राम मंदिर की, राम जी के द्वारा ये प्रेरणा लोगों तक जा रही है कि हमको भगवान को फॉलो करना है, भगवान के आदर्शों पर चलना है। વડોદરાના ડભોઈના પ્રસિદ્ધ કુબેર ભંડારીના દર્શન માટે ભક્તોનું મહેરામણ ઉમટી પડ્યું। કોરોનાના કેસ ઘટતા કુબેર ભંડારીનું મંદિર અમાસ નિમિત્તે ખોલવામાં આવ્યું। છેલ્લા 11 મહિનાથી મંદિર બંધ હોવાથી ભક્તો દર્શન કરી શકતા નહોતા, જેના કારણે મંદિરના દ્વાર ખુલતા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા। કોરોના હજી નાબૂદ થયો નથી તેથી મંદિરમાં નિયમો પાળવામાં આવે તેની તકેદારી રાખવામાં આવી। ભક્તોએ માસ્ક પહેરી સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે દર્શનનો લાભ લીધો। સરકારની ગાઈડલાઇન મુજબ લોકો દર્શન કરે છે। વહેલી સવારથી ત્રિવેણી સંગમે અને કુબેરના ઘાટે લોકોએ સ્નાન કર્યું અને સરકારશ્રીના ગાઈડલાઇન મુજબ દર્શન કરવાની લાઈન અને દર્શન કર્યા પછી બહાર નીકળવાની બે અલગ અલગ લાઇનથી સોશિયલ ડિસ્ટન્સથી લોકો દર્શન કરી રહ્યા છે। ખૂબ ખૂબ જ ધીરજ રાખી છે, એ ધીરજની કસોટી ભગવાને પૂરી કરી છે અને એક ભક્તોને આનંદની લાગણી થઈ છે। પાછલા 2 વર્ષથી લગભગ અમે લોકોએ અત્યાર સુધીમાં 2 વખત 5-5 અમાસ કરી છે અને એનો ઘણો જ અમને અમારા જીવનમાં, અમારા દરેક ક્ષેત્રમાં ઘણો સારો પ્રભાવ પડ્યો છે। મારે ત્યાં મારા ભત્રીજાના લગ્ન છે 16 તારીખના, એની પત્રિકા દેવા માટે આવ્યો છું કુબેર ભંડારીજીને અને મને આશા છે કે અમારે ત્યાં પધારીને અમને આશીર્વાદ આપશે અને અમારી બધી મનોકામનાઓ પૂર્ણ કરશે। કોરોના કાળ દરમિયાન અમને જે આવવા ન મળ્યું એના માટે બી અમને ઘણો અફસોસ થતો હતો, અત્યારે આવ્યા છીએ, પાછલા 2 મહિનાથી અમે લોકો આવી રહ્યા છીએ અને અમને બહુ સારો ફિલિંગ આવી રહી છે અને બહુ શાંતિથી સારી રીતે દર્શન થાય છે અને એનું અમારા જીવન ઉપર પણ ઘણો સારો અસર થઈ રહ્યો છે।